કાઠિયાવાડની ભાષાની મજા છે, ભાભલાની મજા છે. હમણાં તો ઓલા બુફે ડીને નીકળી ગયા, ગામડામાં બુફે ગળી ગયા. ખાતા આવડે કે નહીં સામે વારે જોવાનું. સૌ પ્રથમ તો ઓલા ઢગલા હોય, કાકડી ને ગાજર ને મૂરા ને કચુંબર હોય ઢગલા, એને કાચું સલાટ કીએ, બેસ સુધરેલી પાછા હલાટ. તે ભાભલા જાય ને હલાટ ના ઢગલા જઈને પાછા આવે, વળી ઓટલે બે, વળી 10 મિનિટ થાય જઈને પાછા આવે. ને કેમ જમવા નથી દેતા? મને કે હજી વઘાર્યું નથી. તારો બાપાને કાચું જ ખાવાનું હોય, વઘારવાનું ના હોય. ખાતા આવડે કે નહીં સામે વરાય જોવાનું. બેનોમાં એમ છે, બુફેમાં જમવા જાય બેનો જોવે, સામે વારી બેને કેટલી વાટકી લીધી, એને એક લીધી, પોતે એક જ લીએ. આમ સરસ મજાનું મિષ્ટાન હોય, રસ કે શીરો ત્યાંથી ચાલુ કરવાનો હોય, ત્યાં ગળદી હોય એટલે આમથી આવે, ઊંધેથી સૌથી પહેલી કઢી ભરે, બટેકાનું રહાવાળું શાક ને ભીંડાનું શાક ને પૂરીનું બધું કરે ભેગું, એમાં જોઈ જાય. લે હંસાબેન તમે આવ્યા છો, જય શ્રી કૃષ્ણ. હળી કાટી હંસાને મળવા જાય તો ઓલો બટેકાનો રહનો, બટેકાનું શાકનો રહ ઉતરે હેઠો પૂરીની નીચે જાય, એ પૂરી થઈ જાય લાલ. ઈ બેન ને વાંધો ના આવે, બીજી બેન ને વાંધો આવે. લે લાલ પૂરી તો લીધી જ નહીં આપણે. આખા ટેબલ માં આંટો માર્યો, લાલ પૂરી તો કઈ હોય જ નહીં ને, એ કઈ ઘેર થી લઈ આવ્યા છે. લે એમાં કોકની ડીશ માં શિખંડ જોઈ જાય, પર 5 વરું ને ટેણિયું ભેગું હોય, ફેરવીને લાફો મારે, ઉતાવળો થતો તો ને. લગ્ન પછી તારો બાપ લેવો જ કોઈ શિખંડ ઘરમાં, વાટકાઈ ખલાસ થઈ ગયા, ઉતાવળો થતો તો. 5 વર્ષના ટેણિયાને લાફો મારીને કઢી પીવરાવી દઈએ. બહેનોને બુફેમાં જમતા આવડતું નથી. હા ભલે જ્યાં જમવા જાય ત્યાં બધેને એક જ ફરિયાદ છે, ડાયાબિટીસ. ડાયાબિટીસ ખાતી ખબર છે, મહાત્મા ગાંધીજી ગાંધીબિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ ગળી ગઈ. ડાયાબિટીસ પુરુષોને થાય છે, બહેનોને નથી થતી. હું કામે એકલા એકલા ઝાપટી આવ્યા હોય ને, બૈરા છોકરાને મૂકીને એકલા એકલા ખાય એને ડાયાબિટીસ થાય. ઓના હાટો હોગો ભવ્ય ભવ્ય કો ભવ્ય ભવ્ય કો ભવ્ય, પછી 100 રૂપિયાનું ભાણું ખાય આવે ઉનામાં જઈને. ખબર દાદો એકલા ખાવા ગયા તો ડાયાબિટીસ થાય. બેન હાસી વાત ને, હા પાડો રે, ઉભાર્યો ઉભાર્યો તમારું હોત છે. જે બેનો પોતાના ધણીને જમાડ્યા વગર એકલા એકલા જમે એને ગોટલે વા થાય. ભોગવવાનું ક્ષમા કરજો. એક બેન મને કેતા હતા ગોઠણ બહુ દુખે છે, મેં કીધું કેરોસીન નું માલિશ કરો. તેને દીધે ગાંઠલે ટોપડું ફેર ન પડ્યો. મને કે ફેર નથી પડતો જીતુભાઈ, મેં કોઈ એમ નહીં, કેરોસીન નું પોતું મૂકીને દિવાહારી મૂકો. કરોડપતિ શેઠ એકનો એક દીકરો, દીકરાએ કીધું પપ્પા એક 4 વ્હીલ ગાડી લઈ દો, દીકરા પરીક્ષામાં પહેલે નંબરે પાસ થા તો ગાડી લઈ દો. હે પરીક્ષામાં પહેલે નંબરે દીકરા પાસ થા તો ગાડી લઈ દઉં, પાકું પાકું દીકરા લઈ દઉં એટલે લઈ દઉં. સારામાં સારા શિક્ષકોના ટ્યુશન રાખ્યા, એક વર્ષ તનતોડ મહેનત કરીને દીકરો ભણ્યો, આખા ગુજરાતમાં પહેલો નંબર લેવો ભાઈ ભાઈ. પરિણામ પત્રક લઈને ગયો, પપ્પા ગાડી લઈ દો, તમે તો નિહારનું કહેતા હતા ને, આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો, હાલો ગાડી લઈ દો. એના પપ્પા શાંત સ્વભાવના હતા, ઘરમાં રામાયણ ભાગવત ગીતાના ગ્રંથો હતા ને, એ ગીતાજી દીકરાના હાથમાં મૂક્યા. પપ્પા ગાડી લઈ દેવાની વાત હતી ને તમે ગીતાજી આપો છો, બોલીને ફરી જાવી નો આલે. પપ્પા ચશ્માના નંબર આવી ગયા, ત્યાં સુધી મહેનત કરી આખા ગુજરાતમાં તમારું નામ રોશન કર્યું, અને હવે ગાડીની વાત હતી ને તમે ગીતાજી આપો છો. એના પપ્પા તો શાંત સ્વભાવ, કઈ બોલ્યા નહીં, શાંતિથી રૂમમાં હોવા વયા ગયા. દીકરાનું મગજ ગયું, આ વાત કઈ બાપ હોતા હશે, બોલીને ફરી જાય ને પૈસાનું અભિમાન ને ગાડીની વાત હતી ગીતાજી આપ્યા ને, દીકરો બાપને બહુ બોલ્યો. એના નોકરને બોલાવીને ભલામણ કરી કે મારા પપ્પા રૂમની બહાર નીકળે તો કેજે દીકરો તમારા હાથમાંથી ગયો, દિવસ ને રાત મહેનત કરી આખા ગુજરાતમાં જેમનો નંબર લઈ આવ્યો એ મહેનત કરીને પોતાના મારા પૈસે હું ગાડી લઈશ, મારા બાપને બતાવીશ. નોકરને ભલામણ કરી દીકરો નીકળી ગયો. 2.5-3 વર્ષ મહેનત કરી પરસેવો પાડીને દીકરાએ ગાડી લીધી, વટથી લીધી ગાડી.
ત્રણેક વર્ષ પછી એનો નોકર ભેગો થઈ ગયો, મારા પપ્પા શું કરે છે. રડતા રડતા નોકરે કીધું, દીકરા એક મહિના પહેલા તારા પપ્પાનું મૃત્યુ થયું, ગુજરી ગયા દીકરા, મરતી વખતે તને બહુ યાદ કરતા હતા. હે, મારા પપ્પા ગુજરી ગયા, દીકરા મરતી વખતે તને બહુ યાદ કરતા હતા. નોકરને મોટરમાં બેહાડી છોકરો સીધો ઘેરે ગયો. એનો પપ્પાનો રૂમ ખોલ્યો ને ટેબલ ઉપર જ ગીતાજી પડેલા હતા. ત્યારે છોકરે વિચાર કર્યો કે ગાડી લઈ દેવાની વાત હતી, મને ગીતાજી શું કામ આપ્યા હશે. ગીતાજી હાથમાં લઈ દીકરાએ બંને આંખે અડાડી ગીતાજીનું પહેલું જ પાનું ખોલ્યું. એના પપ્પાએ ચિઠ્ઠી લખીને ગીતાજીમાં મૂકી હતી, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે, જેટલા દુઃખ દેવા હોય એટલા તું મને દેજે, હું સહન કરી લઈશ. મારા દીકરાને જિંદગીમાં સૌથી પહેલું સુખ આપ્યું, જીવે અહીંયા સુધી મારા દીકરાને તું સુખી કરજે, એવી ચિઠ્ઠી લખી ગીતાજીમાં મૂકી હતી. ગીતાજીના બે ચાર પાના ખોલ્યા તો એમાં એક સફેદ કવર હતું, એ કવરની અંદર ગાડીની ચાવી હતી. થોડીક ધીરજ રાખીને ગીતાજી ખોલીને વાંચતા હોત ને તો બાપનું મૃત્યુ ન થાત, કવરની અંદર જ ગાડીની ચાવી હતી. અને કવરની ઉપર લખ્યું તું, દીકરા કંપનીમાં પૈસા ભરી આવ્યો છું, તું ગાડી છોડાઈ આવજે, ન ગમતી હોય વધારાના પૈસા દીકરા તું મારી પાસેથી લઈ જાજે, તને ઠીક લાગે એવી ગાડી લઈ આવજે. માવતર, મારો કહેવાનો મતલબ, થોડીક ધીરજ રાખીને ગીતાજી ખોલીને વાંચતા હોત તો બાપનું મૃત્યુ ન થાત. અને ભગવાન એમ કહે છે કે હું જેને દઉં છું એને બંધ કવરમાં દઉં છું, એને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ, એને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જેની પાસે કાંઈ નથી એને એનો અભાવ નડે છે, જેની પાસે ઘણું બધું છે એને એનો સ્વભાવ નડે છે. હે, માણસ રડતા રડતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે, છેલ્લે પસ્તાવો કરતા કરતા મરે છે. એકાદ બેનો દાખલો દઉં. હમણાં દશામાના વ્રત નીકળ્યા નહીં, કોઈ માતાજીના લિસ્ટમાં દશામાન નામ નથી, લ્યો છતાંય હાલે દહ દી પૂજા કરે, શ્રાવણ શ્રાવણ મહિનામાં આવે ને, હા, પછી હાંડલી મૂકવા જાય નહીં, આમ તરાવ કાઢે, આમ નોખા આમ છેટે છેટે હાંડલી લઈ જાય, વાંચતે ગાંચતે. દશામાના વ્રતને એક બેને રાખ્યા હતા ને, તેને પત્ની પતિદેવને કીધું, તમે આમ આવો ને ઓફિસેથી ઘેતે કરિયાણાવાળાની દુકાનેથી દશામાન પૂજા પર લેતા આવજો. તે પતિદેવ ઓફિસેથી આવ્યો ને, કરિયાણાવાળાની દુકાન ગયો, દશામાન પૂજા પહોંચે તો હા, તે અબેલ ગલાલ કંકુ નાળા છેડી કમર કાકડી હાકના પડા બધું બાંધી દીધું. દુકાનવાળો કે હાંટલી નથી જોતી, એ તો ઘરમાં છે. તમારી સમજણને ધન્યવાદ છે, તમે આ વાત પકડી લ્યો છો ભાઈ ભાઈ. ઘણી વાતો થઈ ગઈ, છોકરાઓને જરાક મજાક કરાવી દઈ. અહીંયા પાંચ પાંડવો બેઠા છે, ક્યારે લાઈનમાં જો બધા નિહારમાં છોકરાને ઉભો કરો, છોકરા ઉભો થા, રિક્ષા ને પરીક્ષામાં હું પહેર, છોકરો સાહેબ રિક્ષામાં તેને ભેગા બેહાડવા પડે, પરીક્ષામાં નોખા બેહાડવા પડે. અરે વાત એ સાચી છે. બીજા છોકરાને ઉભો કરો, છોકરો ઉભો થા, સત્ય અને બ્રહ્મા શું પહેર, છોકરો છે તમે ભણાવો છો એ સત્ય છે, તમને એમ કે અમે ભણીએ છીએ તો એ તમારો ભ્રમ છે. મારા દીકરા આવો જવાબ દે. ત્રીજા છોકરાનો પકડો, છોકરો ઉભો થા, ગાયનું દૂધ ફાટી ન જાય એટલા માટે શું કરવું જોઈએ, સાહેબ ગાયમાં જ રહેવા દેવું જોઈએ. ચોથા છોકરાનો પકડો, છોકરા ઉભો થા, હું બે ઈંડા અહીંયા મૂકું, બે ઈંડા અહીંયા મૂકું કેટલા થાય, છોકરો કે મરઘીનું કામ તમે શું કામ કરો છો, સાહેબ ને ત્રણ દિવસથી તાવ આવ્યો. પાંચમા છોકરાનો પકડો, છોકરા ઉભો થા, સાહેબે ટેબલ ઉપર એક દીવો પેટાવ્યો, દીવો. પછી છોકરાને પ્રશ્ન કરો, બોલ છોકરા પ્રકાશ ક્યાંથી આવ્યો, છોકરો બહુ તૈયાર સિમર નો હશે, ફોક મારી દીવો ઠાડ નાખ્યો, સાહેબ પેલા એમ કયો કે પ્રકાશ ગયો ક્યાં, આવ્યો ક્યાંથી હું પછી જવાબ દઉં ભાઈ ભાઈ. બાળકોને ધન્યવાદ છો, એવી મસ્તીના જવાબ લઈ આવે, ક્યાં વાત હે. જય હો ભૂદેવ પધારો. વાહ ભાઈ, વાહ, જ મોજ જ કરવી પછી ક્યાં વાત રહી. હે, એક નાનો દાખલો. ચાલુ જ રાખો, મારી માનતાનો પ્રોગ્રામ છે.
પેલા ભાઈ છે લેકી આંખો આંખો ખટારો છે આંખો દી ડાયરો છે એ આપણો આ બધા ભેગા થઈને આનંદ કરવાનો તો કોઈ ગોટું ન લગાડતા ભાઈ ભાઈ આપણો છોકરાને હોરાવા ટાઈમે બેનનો હાલરડા ગાય નહીં હાલરડું એટલે હું કયો હાલો હાલરડું એટલે હું ભરામ કોઈ બેનોને ખબર હોય તો જો હું કહું હાલરડું એટલે હું છોક એની મમ્મી રસોઈમાં રસોઈ કરતી હોય રોહોળામાં છોકરું નાનકડું હેરાન કરતું હોય રસોઈ કરવા દે નહીં ધબો મારીને ઘોડી એમ નાખી દે હુજા રડતો રડતો છોકરો હુઈ જાય રડવાના આંખના આંસુ ગાલ ઉપર જામી જાય એની રસોઈના બધાની મમ્મી કામકાજ આ ટોપીને છોકરાને હિંચકો નાખવા બેસી જાય છોકરાને રડતો રડતો હુતો જોઈ એની માએ રડવા માંડે દીકરા હાલ હું રડું આનું નામ હાલડું દીકરા તું હુઈ જા તાળી અહીંયા પાડવી જોઈએ બદલે અહીંયા પડી આટલો ફેર નકર વિષય બેનો નો હતો દીકરા તું હોઈ જા હું રડું છું હાલ હું રડું એનું નામ હાલડું મારા ઘરની બાજુમાં એક બેન હાલડું ગાતા હતા ધનુ રૂપડી જાય હો બાપુ ઓલું લુલું હાલ્યો ને તારો બાપો ટાલ્યો હાલડા છે દેરીએ દેરીએ દીવા કરું મારા ભીખલાને મોટા કરી વિવાહ કરો જા એક જ હાલડામાં આપણે બધા મોટા થયા છીએ પહેલો મારો ડાયો પાટલે બેસી ના આવ્યો પાટલો ગયો ઘસી મારો ભૈલો પડ્યો હસી ખોટું છે પાટલો ખાય ને ભૈલાનું ભોડું રંગાઈ જાય આખી સોસાયટી ફેરી કરે ભૈલો ખોટા હાલડા ગાય ને છોકરાને મોટા કર્યા જેટલા બેનો સાંભળે છે મારી વાત ધ્યાનથી સાંભળજો છોકરા તમારા હાલડા સાંભળીને નથી ઉતા છોકરા હું કામ જાય ખબર છે આ ખોટું સાંભળવું એના કરતા હોઈ જાવ સારું આ બોકર સાંભળવું હાલડી તું ગાયું તું જીજાબાએ હે કહી એ છોકરાને હિંચકો નાખવા ટાણે રામાયણની એકાદી ચોપાઈ ભાગવત ગીતાનો એકાદો શ્લોક ભાગવતનો શ્લોક એકાદું ભજન કીર્તન તમને જે આવડતું હોય એ છોકરાને હિંચકો નાખતા નાખતા સારું કાંઈક સંભળાવો છોકરાઓને સંસ્કાર આવે હુલુ લુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો એમાં છોકરા ખિસ્સા કાતરું થાય કોઈક રામાયણનો સારો એકાદી ચોપાઈ શ્લોક ભાગવતજીના ગીતાનું કંઈક સારું ભજન ગાતા ગાતા છોકરાને નિષ્કોન નાખો છોકરામાં કંઈક સંસ્કાર આવે હે હનુમાનજીના મંદિરે બહેનો દર્શન કરવા જાય તે વાહે હાથ રાખે નહીં કોઈ બહેનોને ખબર નથી શું કામ હનુમાનજીના મંદિરે વાહે હું કામ હાથ રાખવાના દર્શન કરવામાં કોઈ બહેનોને ખબર નથી મારી પાસે સાંભળો સાચી વાત હું કહું મેં બહેનોની વાત ઉપર પીએચડી કર્યું છે ટેકો દેવા હતું તેને વાહે હાથ રાખ્યા હતા તે દુનું હેલું આવે રામ કોઈ બાયુ ને ખબર હોય તો હનુમાનજી તો 11મો રુદ્ર છે એને બાઈ કોણ કે ભાઈ કોણ કઈ લેવા દેવા છે જ નહીં તો વાહે હાથ રાખીને હા વળે હું મેલું પણ અશોક વાટિકામાં સીતાજીને બેહેડ્યા રાવણ પોતાના સિંહાસન ઉપર બેઠો છે એની બાજુમાં એમના પત્ની મંદોદરીજી ઊભા છે સાત સમુદ્ર પાર કરીને હનુમાનજી સીતાજીને ગોતવા માટે આવ્યા લંકાની અંદર હનુમાનજીએ પ્રવેશ કર્યો રાવણ છે એ ભગવાન રામને અને હનુમાનને દુશ્મન સમજતો હતો મંદોદરીજીના પત્ની રામને અને હનુમાનને ભગવાન સમજતા હતા હવે મંદોદરીજી કઈ હાથ દોડીને તો હનુમાનજીનું સ્વાગત ન કરી શકે કારણ કે રાવણની બીક હતી એટલે મંદોદરીજીએ પાછળ હાથ રાખી માથું નમાવી લંકામાં હનુમાનજીનું સ્વાગત કર્યું હતું તે દુનું દરેક બહેનોએ વાહે હાથ રાખીને પગે લાગવાનો નિયમ છે બોલો ખબર હતી આ આવું ઘણું છે લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ
રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું, તે બંગલા ઉપર રામ શબ્દ લખો, દુશ્મનનું નામ કેમ લખો? અને 108 દાણાની માળા લઈને રામ 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 રામના જાપ કરે છો, દુશ્મનના જાપ કરે? વિભીષણજી થોડો પોલિટિક્સ માણસ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામના હું જાપ કરું એ બરોબર છે, તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરસ? તમારા મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. હે, જેવા જેવા માણસો મળે ને એવી આપણે વાતો મળે. હા, વાતડિયું વિગતાડિયું મુજે ઘટ મેં ઘણેરિયું, હકડી તળે ન પૂગ્યું તા તો દૂજી ઉપડ્યું. હે, આ કચ્છી દુહો છે, ઘણા પ્રસંગો છે. એક નાનો દાખલો, મુંબઈમાં બે કડકા ભેગા થઈ ગયા, મુંબઈમાં નોટું છાપવા બેઠા, 10 ની નોટું છાપવા નથી, પાવર ગયો 14 છપાઈ ગઈ. એવા કડે છેડ્યા, 14 નોટું ક્યાં નાખવી? એક હાલોન કોઈ કાઠિયાવનું ગામડું ગોતી લઈ, એકાદું કોક મળી જાહે. એક ભાભા પાનને ગળે બેટા, દાદા 14 રૂપિયાના છૂટા આપો. ભાભો કે 14 ની નોટ ક્યાંથી કાઢી? દાદા મુંબઈમાં હમણાં બહાર પડી, ગામડામાં આવતા વાર લાગે. ભાભાએ હાથ હાથની બે કાઢી. ઓલા બે ને ઘુમરિયા નાખી દીધા, એ કે હાથની બે, ગામડામાં હમણાં બહાર પડી, મુંબઈમાં આવતા વાર લાગે. દુનિયામાં શેરની માથે સવા શેર પડ્યા છે. હે, મને હમણાં મેલેરિયો થઈ ગયો, હું ડોક્ટરને દવાખાને બતાવવા ગયો. મેં કીધું હારા કોક સર્જનને બતાવું, મેં કીધું MBBSને બતાવીએ, MBBSનો અર્થ બહુ સારો છે, મિયાં બીબી વચ્ચે સુખી. કોઈ ડોક્ટર હોય તો માફ કરજો. મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડોક્ટરને, દર્દી બીમાર હોય તો બરાબર છે, ડોક્ટરે માંદો ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયું, સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ એટલે સારું થઈ જાય, પ્લીઝ. બીમારી ડોક્ટર નથી, કે હું એક ગોળી હમણાં, હું એક બપોરે, હું અને હું એક સાંજે, હું અને હું એક રાતે, હું અને હું એક સવારે, હું ઉઠો તો ડોક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડોક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું જો હું આવ્યો. મેં કહ્યું તેજ દિયા તું ઈ જ લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડોક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડોક્ટર કે રૂપિયાની ક્યાં દો છો, તમારું દરજ મને મારું તમને ઘૂસી ગયો. કાકો ને કાકી દવાખાને ગયા, કાકીને ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. હવે ડોક્ટર કીધા મને ખબર છે, એને હું થતો કે એને પૂછ ની મને ઉસે. ડોક્ટર ડોહીન કઈ ગોતતો છે, કાકો કે હું ગોતોસ? તો કે નસ ગોતું છું, ઈ તાવ પિયા નસ, ઈ નહી રગ ગોતું છું. કાકો કે 35 વર્ષ ત્યાં હું ગોતું છું. જલારામ ને વીરબાઈ, નરસિંહ મહેતા ને માણેક મેતી, શેઠ સગાડસા ને ચંગાવતી, હરિશ્ચંદ્ર ને તારામતી, નળ ને દમયંતી, ડાકોર નો બોડાણો ને ગંગાબાઈ. હે, પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા, જેને નસ જડી કે એના તો કામ થઈ ગયા ભાઈ ભાઈ.